જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્મળ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો કે આત્મનિર્મળ એજ્યુકેશન પોર્ટલ એકદમ નજીવા દરે એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે, જેના કારણે હજી સુધી જે મિત્રોએ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય એ મિત્રો ડાઉનલોડ કરી લેજો, ખરેખર તમને ખૂબ જ બેનિફિટ થશે. હવે આજનું લેક્ચર કેસ સ્ટડી છે. મિત્રો, તમે જાણો છો કે ભાઈ કેસ સ્ટડીનું ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ આજ સુધી જીપીએસસીમાં એક પણ વાર કેસ સ્ટડી પૂછાઈ નથી. એના કારણે આ વખતે 100% ચાન્સ છે કે ભાઈ એક પ્રશ્ન કેસ સ્ટડી રિલેટેડ આવશે. પરંતુ ફર્સ્ટ ટાઈમ પૂછાવાની હોય તો આપણે માની શકીએ કે ભાઈ કેસ સ્ટડીનું લેવલ હશે એકદમ હાર્ડ નહીં હોય, બસ બેઝિક અથવા મીડિયમ લેવલની હશે કેસ સ્ટડી, એ સોલ્વ કરવાનું હશે. હવે તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ કેસ સ્ટડી શું છે. લોકો કેસ સ્ટડી આમ બધી વાતો કરતા હોય છે ને ડરાવાની વાતો, એમ કે ભાઈ કેસ સ્ટડી સોલ્વ કરવી બહુ જ હાર્ડ હોય છે, એમાં માર્ક્સ નથી મળતા હોતા. તો આપણે એક પ્રોપર સ્ટ્રેટેજી સાથે શીખીશું અને એક પ્રોપર મેથડ સાથે શીખીશું અને દરેકે દરેકના આમ અલગ અલગ ડાયમેન્શનમાં વેચીશું, જેના કારણે તમને પ્રોપર આઈડિયા આવે કે ભાઈ આ પેટર્ન ફોલો કરીશું તો આપણને 50% પ્લસ માર્ક્સ મળી જશે. હવે પહેલાં જાણીએ કે ભાઈ કેસ સ્ટડી શું છે. તો વાસ્તવિક જીવનમાં સંભવિત સમસ્યાનું કાલ્પનિક પ્રસ્તુતિકરણ, એટલે તમારી સમક્ષ એક કોઈ સમસ્યા મૂકી દેવામાં આવશે. ભાઈ કાલ્પનિક સમસ્યા, ભાઈ આ ટાઈપનું તમે અધિકારી બનો તો આ ટાઈપની સમસ્યા આવે ત્યારે તમે શું ડિસિઝન લેશો, તમારે ઓફિસર બની જવાનું છે. ખાલી કેસ સ્ટડી એકમાત્ર સિલેબસમાં એવો ટોપિક છે જે તમને ઓફિસર બન્યા પહેલાં તમને ઓફિસર બનાવતા હોય છે, એ તમારું ઇન્ટરવ્યૂ લેતા હોય છે કે ભાઈ આ ટાઈપની સિચ્યુએશન આવે તો તમે કેવું ડિસિઝન લેશો. બસ એનું બહુ જ મસ્ત પ્રોપર વેમાં તમારે લખવાનું છે કે ભાઈ આ ટાઈપની સમસ્યા આવી છે તો હું આ ટાઈપનું ડિસિઝન લઈશ. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સર આવું અમને થોડું ઉદાહરણ સંગાતે સમજાવો ને, ભાઈ કરંટમાં કેવી સમસ્યા આવી શકે. તો અત્યારે કરંટની વાત કરીએ મિત્રો, તો બે સમસ્યા મને દેખાતું હોય છે કે ભાઈ એક ચક્રવાત પ્લસ કોરોના, બેવડી સમસ્યા. તો એક વખત ધ હિન્દુમાં આર્ટિકલ હતો કે એમ્ફાન એક બેવડી સમસ્યા. હવે એ આર્ટિકલનું મુખ્ય ઉદ્દેશ શું હતો કે એમાં એ બતાવ્યું હતું કે ભાઈ અત્યારે તમે જોઈ શકો ભાઈ ઓડિશા હતું તેમાં ત્યાં આગળ એમ્ફાન ચક્રવાત બી આવ્યો અને પ્લસ કોરોનાની ત્યાં આગળ સમસ્યા હતી. તો તમને કેસ સ્ટડીમાં એવું પૂછી શકે કે ભાઈ તમે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છો અથવા ત્યાં આગળના તમે મામલતદાર છો, તો ત્યાં આગળ ઓડિશામાં ચક્રવાત પ્લસ કોરોના બંનેની એક સાથે સમસ્યા આવી ગઈ છે, તો તમે કેવા ડિસિઝન લેશો જેના કારણે એમ કહેવાય કે ભાઈ ન્યૂનતમ નુકસાન થાય તે માટે. તો હવે તમે જોઈ શકો ભાઈ ચક્રવાત, તો ચક્રવાત સમસ્યાનું નિરાકરણ શું કે આપણે કોઈ જગ્યાએ જે જગ્યાએ ચક્રવાત આવતું હોય એમને કોઈ એક સેફ જગ્યાએ પબ્લિક હોલમાં રાખતા હોય છે અથવા એક કોઈ ખુલ્લી જગ્યામાં સાઈડમાં દરેકે દરેકનો રહેઠાણની વ્યવસ્થા કરતા હોઈએ છીએ, જે જગ્યાએ એ જિલ્લામાં સેફ હોય ત્યાં આગળ વ્યવસ્થા કરતા હોય ટૂંકમાં. પરંતુ હવે કોરોનાના કારણે જો બહુ બધી પબ્લિકને એક જ જગ્યાએ ભેગા કરવામાં આવે તો પાછું કોરોનાનો સ્પ્રેડ વધી શકે છે. તે ટાઈમે આપણે એ ધ્યાન રાખવું પડે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ પણ રહે અને જે પ્રોપર સમસ્યા જ્યારે કે ચક્રવાતની સમસ્યા છે તેવી જગ્યા પણ પસંદ કરીએ, તો જ્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સ પ્લસ જે પણ ગાઈડલાઇન છે એનું પાલન થાય એ રીતે આપણે એ સમસ્યાને સોલ્વ કરી શકતા હોઈએ છીએ. તો આ ટાઈપની સમસ્યા મૂકી લે. પછી તમને આંદોલન છે, તો અત્યારે તમે જોઈ શકો છો ભાઈ કિસાન આંદોલન ચાલી રહ્યું છે, તો તમે શું કરશો આ ટાઈપના મેજિસ્ટ્રેટ હોય તો કેવી રીતે એમને બળપ્રયોગ કરીને કાઢી મૂકશો અથવા એમની સમસ્યા હોય એનું નિરાકરણ કઈ કોઈ પ્રોપર ડાયમેન્શનમાં લાવશો જેના કારણે જે કિસાન આંદોલન છે એ પૂરું થઈ જાય, તે ટાઈપનું પણ તમને કેસ સ્ટડી મૂકવામાં આવતી હોય છે. તો આવા ઘણા બધા આમ કહેવાતું હોય છે, એવું નથી કે આ તો મેં ખાલી વાસ્તવિક ઉદાહરણ આપ્યું કે ભાઈ આ ટાઈપની કેસ સ્ટડી પૂછાઈ શકે છે, પરંતુ કેસ સ્ટડીના પણ જુદા જુદા પ્રકાર હોય છે. જેમ કે કેસ સ્ટડીના પ્રકાર સાંસ્કૃતિક મૂલ્ય આધારિત, આ બહુ જ આમ યુપીએસસીમાં બહુ જ આની પેટર્ન ચાલી રહી છે. સાંસ્કૃતિક મૂલ્ય એટલે મિત્રો કેવું હોય છે કે દરેકે દરેક વ્યક્તિ પોતાના અમુક મૂલ્ય સાથે હોય, સાંસ્કૃતિક એમની જોડે મૂલ્ય હોય. કોઈ હિન્દુ ધર્મમાં હોય તો એમના હિન્દુ ધર્મના એનામાં મૂલ્ય 100%, મુસ્લિમ ધર્મમાં વ્યક્તિ હોય એમના મુસ્લિમ ધર્મ પ્રત્યેના જે અમુક મૂલ્યો હોય છે ધાર્મિક મૂલ્યો એમનામાં હોતા હોય છે, અમુક સાંસ્કૃતિક જે સમાજ જોડેથી મળતા હોય મૂલ્યો હોય. પરંતુ આપણે સમાજ જોડેથી જે મૂલ્ય મળે બરાબર છે એ બધી વાત, પરંતુ લાસ્ટમાં તો આપણે અધિકારી બની ગયા
તો જે સિવિલ સર્વિસના જે મૂલ્યો છે એનું આપણે પાલન કરવાનું હોય છે. પછી એ વખતે આપણા ધર્મના મૂલ્ય શું કહે છે એનાથી કોઈ જ મતલબ નથી. આપણે લાસ્ટમાં શું ફોલો, અધિકારી બન્યા તો આપણે એ પોસ્ટ પર આપ્યા તે એના મૂલ્યને ફોલો કરવાનું. તો એ વખતે સાંસ્કૃતિક મૂલ્ય પ્લસ અધિકારીના મૂલ્ય બંનેના જ્યારે એમ કહેવાય ને કે પરસ્પર દુવિધા કેળવાય ત્યારે આપણે હંમેશા સિવિલ સર્વિસના જે મૂલ્યો છે એને ફોલો કરવાનું રહેશે. આ સાંસ્કૃતિક મૂલ્ય આધારિત કેસ સ્ટડીમાં હશે. આ ઘણું બધું આ કેરાલામાં સબરીમાળા મંદિર છે એ ટાઈપની ઘણી કેસ સ્ટડી આવી શકતી હોય છે જે સાંસ્કૃતિક મૂલ્ય આધારિત કેસ સ્ટડી આપણે કહી શકતા હોઈએ છીએ. પછી સેકન્ડ છે ખાનગી જીવન વર્સિસ જાહેર જીવન. આ પણ એક બહુ જ આમ ફેમસ કહેવાતું હોય છે, ભાઈ ખાનગી જીવન વર્સિસ જાહેર જીવન. આમાં કેવું હોય કે ભાઈ તમને કોઈ લાંચ રૂશ્વત આપતું હોય, ભ્રષ્ટાચાર રિલેટેડ કહેવાય આમાં, કે ભાઈ તમને હું મેક્સિમમ પૈસા આપીશ, તમે મારું આ કામ કરી નાખો. આ ટાઈપનું કહેવા વાળા પણ આપણા ઉપરા અધિકારી અથવા કોઈ મોટા રાજનેતા સીએમ એ ટાઈપના મોટા મોટા નામ લેશે તમારે. ભાઈ આ લોકો તમને એમ કે ભાઈ ભ્રષ્ટાચાર કરો તો એ ટાઈમે તમે શું કરશો? ધારો કે તમે કોઈ અધિકારી છો તો પછી તમે એ સમજો કે ભાઈ જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ પેનલમાં તમે બેઠા છો તો ત્યાં આગળ તે પ્રદેશના જે સીએમ છે એના કાકાનો છોકરો ઇન્ટરવ્યૂ માટે આપવા આવી રહ્યો છે તો એમનો ફોન આવ્યો કે ભાઈ તમે ઇન્ટરવ્યૂમાં આના સારા માર્ક્સ મૂકશો, તે વખતે તમે શું કરશો, તે વખતે તમે કેવી રીતના પ્રોપર ફોલો કરશો, જો તમે એ પાલન નહીં કરો તો કાલ ઉઠીને તમને નુકસાન પણ કરી શકે છે, એ દરમિયાન તમે કેવો ડિસિઝન લો છો, તે ટાઈપના કેસ સ્ટડી આવશે આમાં. નૈતિક મૂલ્ય આધારિત, તો આમાં નૈતિક મૂલ્ય તમારા ચેક કરતા હોય છે કે ભાઈ અમુક સમસ્યા રાખી દે, બે સિચ્યુએશનમાં તમે કેવી રીતે પોતાના નૈતિક મૂલ્યો પર અડગ રહેતા હોય છે એના ઉપર. પછી વાસ્તવિક ઘટના, મેં વાત કરી ભાઈ એમ્ફાન ચક્રવાત કોરોના રિલેટેડ 100% આ ટાઈપની કેસ સ્ટડી આ વર્ષે પૂછવાની શક્યતા છે. આ વખતે મને લાગે છે કે ભાઈ કોરોના ટાઈપની હોય, કોરોના રિલેટેડ અથવા કૃષિ આંદોલન રિલેટેડ અથવા વંશીય ભેદભાવ રિલેટેડ કોઈ પૂછાશે. કેમ કહો, આ તાજેતરમાં તમે જોઈ શકો છો ભાઈ ગુજરાતમાં જે બિહારીઓ છે એમને મારીને બિહાર ભગાડી દેવાની ઘટના પણ જોવા મળી હતી. તો આ ટાઈપની ઘટના જોવા મળે તો આ ટાઈપની કેસ સ્ટડી પણ એક્ઝામમાં પૂછાઈ શકતી હોય છે. પછી ભ્રષ્ટાચાર આધારિત, તો મિત્રો કોઈ તમને લાંચ રૂશ્વત આપતા હશે તે રિલેટેડ પણ સોલ્વ કરવાની હોય છે. ને પછી વહીવટી મુદ્દા આધારિત, કોઈ વહીવટી મુદ્દો હશે કે ભાઈ ડેમ બનાવવો અથવા આ રિલેટેડ કંઈ એમાં માઇગ્રેશનનો પ્રોબ્લેમ હોય, આ ટાઈપની સમસ્યા આવતી હોય વહીવટી મુદ્દા આધારિત, તેને પણ આપણે સોલ્વ કરવાની રહેતી હશે. તો ટૂંકમાં આ ટાઈપના અલગ અલગ મુદ્દા આધારિત કેસ સ્ટડી આવતી હોય છે. આ કેસ સ્ટડીમાં કેવું છે કે મિત્રો તમે જ્યારે આમ રિયલ લાઈફમાં સોલ્વ કરો તો તમને આઈડિયા આવે, નહીં તો આ બધી ઉચ્ચક વાતો હોય, તમે કેસ સ્ટડી સોલ્વ કરવાની મેક્સિમમ સોલ્વ કરો એટલે તમને પ્રોપર રીતે આઈડિયા આવી જશે કે ભાઈ આ રીતે કેસ સ્ટડી સોલ્વ કરવાની. આપણે જુદા જુદા ડાયમેન્શનમાં સોલ્વ કરો, એવું નથી કે ભાઈ ડાયરેક્ટ સોલ્વ કરી દો અને તમને આવડી જાય. આમાં અમુક પ્રમાણે કેસ સ્ટડીની પેટર્ન અલગ અલગ હોય છે, પરંતુ મોસ્ટલી જે પેટર્ન હોય છે એ હું તમને આજે શીખવાડીશ. પછી નેક્સ્ટ લેક્ચરમાં હું ઘણી બધી કેસ સ્ટડી લઈને આવીશ, દ્રષ્ટિમાં આપી હશે, વિઝનમાં આપી હશે અથવા બીજા પણ જે પ્રાઇવેટ મેગેઝિનમાં આપી હશે એ હું કેસ સ્ટડી લઈને આવીશ. ને એ કેસ સ્ટડીની પ્રોપર મેથડ શું હોવી જોઈએ, ટેકનિક શું હોવી જોઈએ એ હું તમને શીખવાડ. એટલે માત્ર ને માત્ર એ ફોલો કરશો એટલે 50% પ્લસ માર્ક્સ આવી જશે. હવે એક કેસ સ્ટડી મેં વાત કરીને કઈ ભાઈ સૌથી મેક્સિમમ પૂછાવાના ચાન્સ ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે સાર્વજનિક વિહિત વર્સિસ અંગત હિતની પૂછાઈ શકે છે. હવે તમને થવું જોઈએ કે ભાઈ સાહેબ આ કેસ સ્ટડીમાં શું હોય છે, તો મિત્રો આ ટાઈપની કોઈ યોજનાનું તમારે સંભાળવાની હોય છે એટલે આ ટાઈપની કેસ સ્ટડી આવે કે ભાઈ તમે સડક નિર્માણ યોજના છે એનું દરેક વસ્તુ તમારી અંડર છે સડક નિર્માણ યોજનાનું, તો તમારા ઉપરી અધિકારી કહે છે કે અથવા કોઈ રાજનેતા છે, કદાચ એમ સમજી લો કે ભાઈ મુકેશ અંબાણી છે અથવા કોઈ ઉદ્યોગપતિ અથવા રાજનેતા અથવા ઉપરી અધિકારી, આ ત્રણમાંથી ગમે તે એક હશે. આપણે એમ માની લઈએ કે ભાઈ ઉપરી અધિકારી છે અથવા રાજનેતા છે. ચાલો મિત્રો આપણે પોલિટિક્સ વચ્ચે લાવીએ, મોસ્ટલી આ ટાઈપની સમસ્યા વધુ આવતી હોય છે. એમ સમજી લો કે ભાઈ કોઈ એમપી છે એ પ્રદેશનો બહુ મોટો નામચીન વ્યક્તિ છે, તો તમે સડક નિર્માણ યોજના છે એ બધું તમારા હાથમાં છે સડક નિર્માણ યોજના, તો હવે તમારે કોઈ એક જગ્યાએ નવો રસ્તો કાઢવાનો છે, તો એ નવો રસ્તો જે જગ્યાએથી બનશે તે જગ્યાના તમને ખ્યાલ છે કે ભાઈ જમીનના ભાગ વધી જાય તે વખત હવે એમપી છે એનો છોકરો મોટો
કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યો છે તે એમપી તમને માગ. આમ કેવું હોય કે ભાઈ જે સડક નિર્માણ યોજના કરતા હોય તેની માહિતી ગુપ્ત રાખવામાં આવતી હોય છે, પરંતુ એ એમપી તમારા ઉપર પ્રેશર કરે છે કે ભાઈ તમે સડક નિર્માણ યોજના કઈ રીતે જવાની છે એના વિશે મને જાણ કરી લો, જેના કારણે મેક્સિમમ બેનિફિટ થાય ને મારી જમીન પણ ત્યાં આગળ છે. તો તમે પ્લાનિંગ એ રીતે કરો કે ભાઈ સડક નિર્માણ યોજના એ રીતે થાય કે મારું જે જમીન છે એ હાઈવે ટચ જ આવી જાય, જેના કારણે મને મેક્સિમમ પ્રોફિટ થાય. હવે હું વિચાર કરું, કારણ કે હું અધિકારી છું તો હું તો એમ જ વિચારીશ ને કે ભાઈ જે રીતે કામ થતું હોય એ રીતે જ કરવાનું. આમ સડક નિર્માણ યોજનામાં કેવું હોય કે ભાઈ મેક્સિમમ પર્યાવરણને નુકસાન ના થાય, જે પ્રોપર મેથડમાં હોય, જે રીતે આમ કહેવાય ને ભાઈ લોએસ્ટ ખર્ચ થાય એ રીતે સડક નિર્માણ યોજના ડિસાઇડ થતી હોય. હવે હું મંત્રીનું માનું તો એક તો પાછું હું મારું રસ્તાનું આખું પ્લાનિંગ ચેન્જ કરું, એના કારણે પાછું પર્યાવરણનું બહુ જ મોટું નુકસાન થશે. પ્લસ એમને એ લોકોને પોતાના સ્વાર્થ માટે એ જમીન હોય એ પણ આવી જશે, અને ઘણા બધા જે બીજા બધા ખેડૂતો છે જેમને રિયલમાં ફાયદો થવાનો છે એમને પણ નુકસાન થશે. તો આના કારણે એમ કહેવાય કે ભાઈ હું એક તો પાછો સેલ્ફિશ વ્યક્તિ થઈ ગયો, જેના કારણે મેં એમની વાત માની લીધી, અને જે મારા સિવિલ સર્વિસ અધિકારી તરીકેના જે ગુણો છે કે ભાઈ પારદર્શિતા, જવાબદેહિતા, કર્તવ્ય નિષ્ઠા, સત્યનિષ્ઠા, તો આ બધા ગુણો છે એના વિરુદ્ધ હું કાર્ય કરી રહ્યો છું. તો આ ટાઈપનું કોઈ પણ પ્રેશર આવે તો આપણે નહીં કરવાનું. તો હવે કેસ સ્ટડી સોલ્વ કેવી રીતે કર્યો, હવે તમને કે ડાયરેક્ટલી ડાયરેક્ટ આવું રીતે લખી દે, તો મિત્રો તમારે પ્રસ્તાવના લખી દેવાનું કે ભાઈ હવે આ ટાઈપનું જે કેસ સ્ટડી છે એમાં સાર્વજનિક હિત વર્સિસ ખાનગી હિતનો મુદ્દો રહેલ છે, જેમાં હું સાર્વજનિક હિતને વધુ મહત્ત્વ આપીશ, અને જે મારા સિવિલ સેવા અધિકારી તરીકેના મારામાં જે ગુણો જે રહેલા છે એને પાલન કરવાનું હોય એ હું પાલન કરીશ, જેમ કે પારદર્શિતા, જવાબદેહિતા, સત્યનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાનું હું પાલન કરીશ. આના કારણે પ્રસ્તાવના થઈ ગઈ કે આ પ્રસ્તાવનામાં તમારે ઉપર ઓવરવ્યૂ લખી દેવાનું કે ભાઈ સાર્વજનિક હિત વર્સિસ ખાનગી હિતનો મુદ્દો છે, એમાં હું સાર્વજનિક હિતને વધુ મેક્સિમમ મહત્ત્વ આપીશ અને એ અનુસાર આ મારા જે સિવિલ સેવા અધિકારી તરીકેના જે ગુણો છે એનું હું પાલન કરીશ. હવે એ પહેલું ફકરામાં એ લખ્યા પછી આપણે સમજાવવાનું કે ભાઈ આ મુદ્દામાં દુવિધાઓ શું હતી. તો પહેલી દુવિધા વિકલ્પ એક, તો મંત્રીનો ભરોસો વર્સિસ કર્તવ્યનિષ્ઠા, પરિવાર સુખ વર્સિસ કર્તવ્યનિષ્ઠા ને સામાજિક હિત વર્સિસ સ્વહિત, આ રીતના મુદ્દા હતા. તો આ ટાઈપના દુવિધા હતી કે ભાઈ હું જો મારું કર્તવ્યનિષ્ઠાનું પાલન કરીશ તો મંત્રીનો ભરોસો તૂટશે, એ ટાઈપનું બની શકે છે. પછી હું કર્તવ્યનિષ્ઠા પાલન કરીશ તો પરિવાર સુખ પણ, આમ તો જોઈએ કે એ લોકો મને મેક્સિમમ પૈસા આપતા હોય તેના કારણે મારા પરિવારને જે મેક્સિમમ પૈસા મળતા હોય એ પણ નહીં મળે, ને સામાજિક હિત વર્સિસ સ્વહિત, તો હું પોતાનું હિત કરીશ તો સમાજનું જે પર્યાવરણને નુકસાન થવાનું છે એના કારણે જે યોગ્ય ફાયદો થતો હોય એ આપણને થવાનું જ નથી, પર્યાવરણને નુકસાન થઈ દેશને આપણે નુકસાન કરી રહ્યા છે એમ કહી શકાય. તો હવે આ ટાઈપની દુવિધા રહેલી છે. તો હવે મારી જોડે વિકલ્પ આવે આ રીતની તમારી દુવિધા લખવાની કે ભાઈ આ ટાઈપની દુવિધાઓ રહેલી છે. હવે વિકલ્પ એક, તો વિકલ્પ એકમાં આપણે એવું ટાઈપનું થઈ શકે છે કે ભાઈ હું એ લોકોના પૈસા લઈ લઉં અને જે પ્રોપર રીતે મંત્રી કહેતા હોય એ રીતે હું કરી દઉં, એના કારણે મને દરેકે દરેક વસ્તુનું બેનિફિટ થશે, પૈસા પણ મળશે. વિકલ્પ એકમાં એ ડિસિઝન લઈ શકો, પરંતુ એમાં તમારે લખવાનું ભાઈ એ ડિસિઝનનો જે ગેરલાભ છે એ હું ડિસિઝન નહીં લઉં, કેમ કે એનાથી હું ભ્રષ્ટાચાર કરું છું, હું જે મારા સિવિલ સેવા અધિકારી તરીકેના જે નિયમો છું એનું ઉલ્લંઘન કરી રહ્યો છું, એના કારણે હું પ્રથમ વિકલ્પ નહીં સિલેક્ટ કરું. ને સેકન્ડ વિકલ્પ છે જેમાં લાંચ રૂશવટ મારે નથી લેવાની, બસ હું એમને ના પાડી દઈશ કે ભલે તમે ગમે તે જે રીતે સડક નિર્માણ યોજના બનશે એ રીતે જ હું પાલન કરીશ, એમાં કંઈ તમારું કંઈ પણ નહીં ચાલવું હું, તો આ ટાઈપનું. તો હું સેકન્ડનું પાલન કરીશ, જે સડક નિર્માણ યોજના છે જે યોગ્ય રીતે થતું હોય એ રીતે. એટલે ટૂંકમાં શું થયું આ કેસ સ્ટડીમાં કે આપણે જે ભ્રષ્ટાચાર વાળો રસ્તો હતો એને આપણે નકારી દીધો અને જે સાચી વસ્તુ હતી એનું અનુકરણ કર્યું. તો આ માટે એટલા માટે તમારે જસ્ટ ફોર્મેટ અહીંયા આગળ બતાવી દઉં છું કે પહેલા પ્રસ્તાવના મિત્રો લખવાની, ઓકે, પછી અંદર કઈ કઈ દુવિધાઓ છે એ લખવાની, પછી વિકલ્પ
એક અને વિકલ્પ બે, એના લાભ અને ગેરલાભ શું છે એ લખી દેવાનું, અને લાસ્ટમાં કયો વિકલ્પ સિલેક્ટ કરીશું એ લખીને લાસ્ટમાં કન્ક્લુઝન આપી દેવાનું. બસ આ રીતે કેસ સ્ટડી સોલ્વ કરી નાખવાની, જે સાર્વજનિક હિત વર્સિસ અંગત હિત. ઘણા બધા મિત્રો કેવું હોય છે, ડાયરેક્ટે ડાયરેક્ટ એમ જ કહી દેતા હોય કે ભાઈ હું ભ્રષ્ટાચાર નહીં કરું, હું આ મુદ્દો કરીશ. પરંતુ પહેલાં પહેલાં તમારે એક નિયમ યાદ રાખી લેવાનો કે દરેકે દરેક વિકલ્પની ચકાસણી કરી લેવાની, ભાઈ આ ટાઈપનું તો આ ટાઈપમાં હું નિર્ણય લઈશ તો આ ટાઈપનું પરિણામ આવશે એ સ્પષ્ટ રીતે લખવાનું. એટલે એને આઈડિયા આવે કે ભાઈ પહેલું ડિસિઝન મેં કેમ ના લીધું, મેં ભ્રષ્ટાચાર કેમ ના કર્યું, જેના કારણે જે સિવિલ સર્વિસ અધિકારી તરીકેના જે મૂલ્યો છે એનું હનન થશે, એટલા માટે આ વસ્તુ ના કરી. તો એ રીતે પ્રોપર તમારે સમજાવવું પડશે. ઓકે મિત્રો, આ રીતની કેસ સ્ટડી હોય તો આ રીતે તમે કરી શકો. લાસ્ટમાં યોગ્ય રીતે અમલીકરણ કરીશ, આચારસંહિતા એન્ડ નૈતિક સંહિતાનું પાલન કરીશ અને પર્યાવરણને પણ મહત્ત્વ આપીશ. પર્યાવરણનું હોય તો તમે લખી શકો કે ભાઈ બંધારણમાં જે પર્યાવરણ આપણી ફરજમાં પણ જે પર્યાવરણ રિલેટેડ જાળવણી કરવાનું છે એની પણ જાળવણી કરી એક મારી ફરજ અંતર્ગત છે, એટલા માટે હું એનું પાલન કરીશ. હવે સેકન્ડ મેથડ આ મેં વાત કરીને કે ભાઈ પ્રસ્તાવના વિકલ્પ એક બે અને ત્રણ પ્લસ જે ફાયદો વર્સિસ સર્વિસ રૂલ ઓફ કન્ડક્ટ પ્લસ પ્રાકૃતિક ન્યાયનો સિદ્ધાંત. તો આમાં પણ એ જ છે કે ભાઈ તમારે એવું બધું લખી દેવાનું, આમાં કંઈ જ હોતું નથી. જ્યારે આ ટાઈપની કેસ સ્ટડી આવે કે ભાઈ સાર્વજનિક હિત વર્સિસ અંગત હિત, ત્યારે તમે છેલ્લા આવું બધું લખી દેશો ને કે ભાઈ મને ફાયદો તો થઈ રહ્યો છે પરંતુ હું મારા સર્વિસ રૂલ ઓફ કન્ડક્ટનું પાલન કરીશ. આનાથી એક્ઝામિનરને લાગે કે ભાઈ અને જે વોકેપ છે એ સારી એવી છે. આવું બધું લખવાનું, ભાઈ હું પ્રાકૃતિક ન્યાયનું સિદ્ધાંતનું પાલન કરીશ. તમે પ્રાકૃતિક ન્યાયનું સિદ્ધાંત શું, કે ભાઈ જે યોગ્ય હોય એને જ યોગ્ય મળવું જોઈએ, એ પ્રાકૃતિક ન્યાયનું સિદ્ધાંત. હું ભ્રષ્ટાચાર કરીશ તો પ્રાકૃતિક ન્યાયનું સિદ્ધાંત હશે, એનું હું પાલન તો નહીં જ કરું ને. એટલા માટે આ રીતે પ્રોપર રીતે તમે કેસ સ્ટડી સોલ્વ કરી શકો છો. આ રીતે બીજી એક ટાઈપની એવી હોતી હોય છે મિત્રો કેસ સ્ટડી કે વંશીય ભેદભાવની. હવે એ કદાચ એ ટાઈપની અત્યાર પૂછાઈ શકે કે ભાઈ તમે ગુજરાતમાં અધિકારી તરીકે જોબ કરી રહ્યા છો ને બિહારીઓ, તો બિહારીઓમાં અમને વચ્ચે તમે જોઈ શકો છો, તમે જે જિલ્લામાં ધારો કે એમ વિચારો કે ભાઈ તમે સાબરકાંઠા જિલ્લામાં પોસ્ટ સારી એવી પોસ્ટ ઉપર છો, અધિકારીની પોસ્ટ તરીકે છો, તો તમારા જિલ્લામાં બિહારીઓને મારીને કાઢી મૂકવામાં આવતા હોય છે, તે વખતે તમે શું નિર્ણય લેશો? તો આ ટાઈપની સમસ્યા. તો આપણે એ ટાઈપનું સમસ્યા હોય, કોઈ વંશીય ભેદભાવ રિલેટેડ કોઈ સમસ્યા હોય, તો તમારે કાયમી લખવાનું કેસ સ્ટડી સોલ્વ કરો ત્યારે વિકલ્પ એક ને વિકલ્પ બે પદ્ધતિ નહીં અપનાવવાની. તમારે એવું લખવાનું ભાઈ તત્કાલીન યોજના શું ને ભવિષ્યલક્ષી યોજના શું, તમારા તત્કાલીન પગલાં શું હશે. તો તત્કાલીન પગલાંમાં તમે એમ કહે ભાઈ જે બિહારીઓ જે એમના વતને જઈ રહ્યા છે તો આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ ત્યાં આગળ પોલીસ આખી કરીશું, એક ટીમ બનાવીશું જે એમને કે સમજાવશે કે ભાઈ તમે ટેન્શન ના લો, હું તમારી જે રક્ષણની જવાબદારી છું અમે લઈશું, તમને કંઈ પણ પ્રકારની હાનિ નહીં થાય. એનાથી શું થાય કે ભાઈ ત્યાં આગળ જતાં અટકાવી દીધા અને જે કાયદાનું પાલન ના કરતા હોય એને તત્કાલ, જે લોકો આમ દંગા એ ટાઈપનો પ્રયત્ન કરે તરતના તરત એમની ઉપર કાનૂની કાર્યવાહી કરી શકો. ત્યારબાદ એમને પછી શું કરવાનું, ભાઈ હેલ્પલાઇન નંબર આપી દેવાનો, એના કારણે કદાચ કોઈના ઉપર આવી રીતે અચાનક ઘટના બને તો તરતના તરત પોલીસની હેલ્પ મળી શકે. તે હેલ્પલાઇન નંબર ન સ્ટ્રીક ન પછી ફ્યુચરમાં શું કરી શકો કે બિહારીઓનું જે હોય તે તમે ગ્રુપ બનાવી શકો, એમને લગતી કોઈ પણ સમસ્યા હોય તે ટ્વિટરમાં ડાયરેક્ટ ટ્વીટ કરો તો એમના રિલેટેડ તરતના તરત સમસ્યાનું નિરાકરણ, એમને કાયમી માટે કાયદાની જાગૃતિ ફેલાય એ માટે તમે અભિયાન કરો. પછી કોઈ ટ્વિટરમાં એવું અભિયાન પણ ચલાવો કે ગુજરાતી બિહારી ભાઈ ભાઈ આ ટાઈપનું, જેના કારણે લોંગ ટર્મ ફાયદો થઈ શકે છે. તો આ રીતે તમે તત્કાલીન અને પછી ભવિષ્યલક્ષી યોજના કરીને તમે કેસ સ્ટડી સોલ્વ કરી શકતા હોય છે. તો ટૂંકમાં મેં તમને સમજાવ્યું કે ભાઈ તમારે દરેકે દરેક કેસ સ્ટડીમાં કોના પર કેટલી ઇફેક્ટ થાય છે અને શું નિર્ણય લેશો એ મસ્ત રીતે ઓળખી લેવાનું. તો આરામથી કેસ સ્ટડી આ રીતે તમે સોલ્વ કરી શકશો. આ રીતે આપણે બીજી પણ જે કેસ સ્ટડી છે એ આપણે સોલ્વ કરીશું અને હું તમને મેક્સિમમ કેસ સ્ટડી સોલ્વ કરીશ જેના કારણે તમને કદાચ પૂછાય તો સારા માર્ક્સ લાવી શકો. ઓકે મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.